ઉનાળાની ઋતુમાં ઠેર ઠેર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, જ્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં સુપેડી ગામે પાણી આપવાની લોક માંગણી ઉઠવા પામી હતી, તેમજ નાના બાળકો અને મહિલાઓ પાણી માટે હેન્ડ પંપમાંથી પાણી ભરતા જોવા મળ્યા હતા. તમારું નામ? મારું નામ અલ્પેશ ગોવાણી, સુપેડી ગ્રામ પંચાયતમાં સભ્ય છું અને ધોરાજી તાલુકા કોંગ્રેસ પાર્ટીમાંથી પ્રમુખ છું. હવે અમારા ગામની અંદર જે આ પાણીની પ્રશ્ન છે કે નાના નાના બાળકો સ્કૂલે જતા અટકે, ટ્યુશનમાં જતા અટકે અને એના માતા પિતા સાથે ટંકીએ પાણી ભરવા માટે આવે છે હેન્ડપંપ ઉપર. અને આ બાબતે ભાદર નદીમાંથી જે કેમિકલયુક્ત પાણી આવે છે, ભાદર ડેમનું પાણી, એ નથી પીવા લાયક કે નથી વાપરવા લાયક. અને પંચાયતની અંદર બોર અલા કૂવામાંથી બોરમાંથી જે પાણી આવે છે એ પાણી પૂરું થાય એમ નથી. અને એના માટે લલિત વસોયાએ ભાદર ડેમના કેમિકલયુક્ત પાણી છે એના માટે જે 6 મહિના પહેલા લડત ચલાવેલી હતી તો એનો પણ કાંઈ નિરાકરણ આવ્યું નથી. અને ચૂંટણી પહેલાં ભાજપ સરકારે આજે નર્મદાની લાઇનની અંદર પાણી 23 તારીખ પહેલાં, ચૂંટણીની ડેટ પહેલાં 2 થી 3 દિવસ આવી દેખાડી અને પબ્લિકના મત અંકે કર્યા ખાલી. અને ત્યાર પછી પાણી ક્યાં છે, શું છે, એ આ આજથી 6-7 દિવસ થયા, 8 દિવસ થયા, પણ ક્યાંય પાણી આવે, નર્મદાનું પાણી દેખાતું નથી. ગામની એક મહિલા છું અને અત્યારે ઉનાળામાં તો ઠીક, પણ 12 મહિના પાણીની તંગી છે આવી. અમે ઘરે ઘરે પાણી કનેક્શન આપ્યા પણ પાણી નથી આવતું ક્યાંય પીવાનું. અને ડંકીઓ એમને ફોડી દીધી પણ